नमस्ते विद्यार्थी मित्रों, धोरण छ विषय गणित, गणित में चैप्टर नंबर 3 संख्या साथे रमत। तो विद्यार्थी मित्रों, आपणे स्वाध्याय 3.3 आगळना वीडियो में छे ए प्रश्न 3 सुधी जोयुं हतुं। हवे प्रश्न 4 जोईए। तो के प्रश्न 4 में शुं कीधुं छे, तो नीचेनी कई संख्या ने 11 वडे विभाज्य छे ते नक्की करवानुं छे। तो विद्यार्थी मित्रों, तमने अहीं संख्या छे ए पेली आपी छे, कई छे? तो के 5445। तो के अहीं आपणे 11 माटे जोईए, तो 11 चावी कई छे? तो के आपेली संख्या ने जमणी बाजूथी एकी अंकनो सरवाळो अने जमणी बाजूथी डाबी अंकनो सरवाळो બંનેના તફાવત છે એ 0 અથવા તો 11 ના ગુણક હોય તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલી સંખ્યા જોઈએ, તો કે તે છે 5445। તો 5445 માં પહેલા જમણી બાજુથી કઈ આવશે? એકી સ્થાનના અંકો। તો કે એકી સ્થાનના અંકો કયા છે? તો કે 5 અને 3 છે। તો લખીશું 5 + 4 કરીએ, તો કે 5 ને 4 કેટલા થશે? તો કે 9 થશે। પછી આપણે લખીએ જમણી બાજુથી બેકી સ્થાનના સંખ્યા, તો કે કઈ છે? તો કે 4 + 5 છે। અહીંયા જોઈ શકો છો 4 અને પછી 5, તો કે 4 ને 5 કેટલા થશે? 9 થશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે તફાવત કેટલો આવે છે? તો કે 9 - 9 એટલે શું આવે? 0। તો કે આપણે 11 ની ચાવીમાં શું છે? તો કે તફાવત 0 આવે, અથવા તો 11 નો ગુણક હોય તો તે સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ। તો લખવાનું માટે 5445 ને 11 વડે નિશેષ ભાગી શકાય। હવે તમને આપી છે સંખ્યા બીજી આપી છે, તો કે બીમાં શું છે? તો કે 10824 સંખ્યા આપી છે। હવે આપણે જમણી બાજુથી જોઈએ, તો કે જમણી બાજુથી કયા અંક લેવાના છે? તો કે એકી સ્થાનના અંક પહેલા લેવાના છે। તો કે એકી સ્થાનના અંકનો સરવાળો, તો આપણે લખીશું, તો કે કઈ આવશે? પહેલા 4 આવશે, પછી આવશે +8 આવશે, અને પછી કયા આવશે? તો કે +1 આવશે। હવે પછી જોઈએ, તો કે જમણી બાજુથી બેકી સ્થાનના અંકનો સરવાળો, તો કયા અંક છે? તો કે બેકી સ્થાને આવશે 2, પછી આવશે 0। હવે આપણે બંનેનો સરવાળો કરીએ, તો કે 4 - 8 કેટલા થશે? 12, 12 - 1 = 13 થશે। પછી અહીં 2 + 0 એટલે 2, તો હવે તફાવત કેટલો આવશે? તો કે તફાવત લખીએ, તો કે 13 - 2 કરીએ એટલે કેટલો આવે? 11 આવે। હવે વિદ્યાર્થી મિત્રો, 11 જો, તો કે 11 - 1 કેટલા થશે? 11, તો 11 શું છે? એ 11 નો ગુણક છે। તો અહીં આપણે લખીએ કે 11 - 1 = 11, તો કે 11 છે, 11 નો ગુણક છે। તેથી કઈ સંખ્યા? તો કે 10824 ને 11 વડે નિશેષ ભાગી શકાય। હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીં સંખ્યા 3, 4, અને 5 તે તમારે ગણતરી કરીને જાતે લખવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ, તો કે શું કીધું છે? નીચેની સંખ્યાની ખાલી જગ્યામાં
સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જે સંખ્યા ત્રણ વડે છે એ ભાગી શકાય. તો કે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં અહીં સંખ્યા આપેલી છે, તો કે પહેલાં આપણે ત્રણની ચાવી જોઈએ. તો કે ત્રણની ચાવીમાં શું કીધું છે? તો કે આપેલા બધા જ અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? ત્રણ વડે નિશેષ ભાગી શકાય તેટલો. તો તે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલી સંખ્યા કઈ આપી છે? તો કે ખાલી જગ્યા 6, 7, 2 અને 4 આપેલી છે. હવે શું કરશું? તો કે આપેલા અંકનો શું કરીશું? તો કે પહેલા સરવાળો કરીશું. તો કે 6 વત્તા 7 વત્તા 2 વત્તા 4. તો કે હવે આપણે આનો સરવાળો કરીએ. તો કે 6 ને 7 કેટલા થાય? 13 13 ને 2 15. 15 ને 4 કેટલા થશે? 19 થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે? તો કે 19 કરતાં વધારે સંખ્યાઓ જે 3ની ગુણક હોય તે લખવાની છે. તો કે આપણે લખીશું 3ની ગુણક સંખ્યા જે 19 કરતાં વધારે હોય. તો કે 19 કરતાં મોટી સંખ્યા કઈ આવે ને 3ની ગુણક હોય? તો કે પહેલાં 21 લખીએ. તો કે 3 7 21, 21 કેવી છે? 19 કરતાં મોટી છે. પછી બીજી કઈ આવશે? તો કે 24, પછી 27 ને પછી 30થી અનંત સુધીની સંખ્યાઓ છે એ 3ની ગુણક આવી શકે છે. હવે શું કરવાનું છે? જે સંખ્યા આપણને મળી છે તેમાંથી આપણે શું કરીશું? તો કે એ સંખ્યામાંથી 19 આપણે બાદ કરીશું. તો કે અહીં આપણે લખીશું માટે 21 ઓછા 19, તો કેટલા થશે? 2 થશે. પછી તો કે 24 ઓછા આપણે 19 કરીશું, તો કેટલા આવશે? તો કે 5 આવશે. પછી છે 27 ઓછા આપણે 19 કરીએ, તો કે શું આવે? તો કે 27 માંથી 19 બાદ કરીએ એટલે આવશે, તો કે આવશે 8 આવશે. પછી છે તો કે 30 ઓછા આપણે 19 કરીશું, તો કે કેટલા આવશે? તો કે 11 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ખાલી જગ્યામાં એવી સંખ્યા મૂકવાની છે જે સૌથી નાનો હોય અને સૌથી મોટો અંક હોય. તો કે વિદ્યાર્થી મિત્રો, આપણને 2 અને અહીં કયો મળે છે? 11 સંખ્યા, એ બંને મોટી મળે છે. હવે તમે મોટી સંખ્યા, તો કે અહીં તમે જોઈ શકો છો કે 11 એ કેટલા અંકની સંખ્યા છે? 2 અંકની સંખ્યા છે. એટલે કે 11 સંખ્યા છે એ ખાલી જગ્યામાં આવશે નહીં, કારણ કે 2 અંક લખવાના નથી. ફક્ત કયો અંક લખવાનો છે? 1 જ અંક લખવાનો છે. તો કે આપણે સૌથી નાની સંખ્યા કઈ મળે છે? તો કે સૌથી નાની સંખ્યા તે આપણને 2 મળે છે, અને સૌથી મોટી સંખ્યા કઈ મળે છે? આપણને 8 મળે છે. તો લખીશું સૌથી મોટી સંખ્યા તો આવશે 8. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપેલી ખાલી જગ્યામાં તમે 2 અથવા તો 8 સંખ્યા મૂકો તો આ સંખ્યાથી બનતી સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકો છો. હવે તેવી જ રીતે તમને અહીં બીજી સંખ્યા આપેલી છે, તો કઈ છે? તો કે 4 7 6 5. પછી કઈ છે? ખાલી જગ્યા 2 આપેલી છે. તો આમાં પણ શું કરવાનું છે? સૌપ્રથમ આપેલા અંકનું શું કરવાનું છે? તો કે આપેલા અંકનો સરવાળો. તો અહીંયા કઈ આપ્યા છે? તો કે 4 વત્તા 7 વત્તા 6 વત્તા 5 વત્તા 2. તો આ બધા અંકનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો કે 4 ને 7 કેટલા થાય? 11. 11 ને 6 17. 17 ને 5 કેટલા થશે? તો કે 22 થશે. ને 22 ને 2 કેટલા થશે? 24. તો કે અહીં આપણને સરવાળો શું મળે છે? 24 મળે છે. હવે શું લખીશું?
तो के त्रणनी गुण संख्या लखे जे 24 करता वधारे होय। तो विद्यार्थी मित्रों आपणे लखी शकीए तो के 24 करता वधारे, तो 24 पछी कई आवशे 27 पछी 30 पछी 33 पछी 36 થી અનંત સુધી સંખ્યાઓ આવી શકે છે। તો હવે આપણે શું કરીશું તો કે આ જે સંખ્યાઓ શોધી છે તેમાંથી આપણે છે એ 24 બાદ કરીશું। તો કે આપણે અહીં 24 માંથી 24 પહેલા બાદ કરીએ તો કે આ 24 માંથી પહેલા આપણે 24 બાદ કરીશું તો કે આપણને કઈ સંખ્યા મળશે, 0 સંખ્યા મળશે। પછી આપણે 27 માંથી 24 બાદ કરીએ એટલે આપણને મળે 3। પછી 30 માંથી આપણે પાછા 24 બાદ કરીએ તો કે કઈ સંખ્યા મળશે, તમને 6 મળશે। પછી 33 માંથી 24 બાદ કરીશું એટલે સંખ્યા કઈ મળે, 9 મળશે। અને પછી 36 માંથી આપણે 24 બાદ કરીએ એટલે કે આપણને સંખ્યા કઈ મળે, 12 સંખ્યા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આ તમે સંખ્યા છે એ સૌથી મોટી આપણને 12 મળે છે, પરંતુ 12 સંખ્યા છે કેટલા અંકની છે, 2 અંકની સંખ્યા છે। તેથી આ સંખ્યા છે આપણે ખાલી જગ્યામાં લખીશું નહીં, એટલે આપણને સૌથી નાની સંખ્યા કઈ મળે છે તો કે સૌથી નાની સંખ્યા છે એ 0 મળે છે, અને સૌથી મોટી સંખ્યા આપણને 9 મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાઓ તમે આ ખાલી જગ્યામાં લખશો એટલે આ જે સંખ્યા બને છે એને 3 વડે નિશેષ ભાગી શકાય છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન 6 જોઈએ તો કે તેમાં શું કીધું છે, નીચે આપેલી દરેક સંખ્યામાં ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે સંખ્યાનો જે સંખ્યાને 11 વડે છે એ ભાગી શકાય। તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં 11ની ચાવી જોઈએ તો કે 11ના ચાવીમાં શું કીધેલું છે તો કે આપેલી સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોના સરવાળાને છે એ તફાવત 0 આવે તો તેને 11 વડે નિશેષ ભાગી શકાય છે। તો કે તમને અહીં કઈ સંખ્યા આપેલી છે તો કે તમને પેલા 92 લખેલી છે, પછી ખાલી જગ્યાને 389 સંખ્યા આપેલી છે, તો અહીં આપણે ખૂટતી સંખ્યા શોધવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં શોધીએ તો કે પહેલા આપણે લખીશું ખૂટતો અંક, હવે આપણે છે એ ખૂટતા અંકને શું કરીશું, x ધારીશું, તો કે ખૂટતા અંકને x કહીશું। હવે શું કરીશું, આપણે સંખ્યા બનશે તો કે સંખ્યા કોઈ બનશે તો કે 92, પછી જ્યાં ખાલી જગ્યા છે ત્યાં કહું લખવાનું છે x લખવાનું છે, પછી 389, તો કઈ સંખ્યા બને છે 92, પછી x 389 સંખ્યા બનશે। પછી હવે શું કરવાનું છે તો કે જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો શું છે સંખ્યા, પછી આપણે લખીશું જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો। તો શું કરીશું આપણે તો કે આપણે પહેલાં એકી સ્થાને કઈ સંખ્યા આવશે, જમણી બાજુથી લેવાની, તો કે 9, પછી આવશે વત્તા 3, પછી આવશે તો કે 2, તો કે આ જે સંખ્યા આવે છે તે એકી સ્થાને છે, પછી બેકી સ્થાને કઈ સંખ્યા આવે છે તો કે 8 વત્તા 1 વત્તા 9, તો કે આ સંખ્યા ક્યાં છે, બેકી સ્થાને છે। હવે આનો આપણે સરવાળો કરીએ,
नौ ने त्रण तो के बार, बार ने बे केटला थशे चौद थशे। हवे अहीं आठ ने नौ केटला थशे सत्तर, तो के सत्तर वत्ता एक्स। शुं आ छे ए सरवाळो मळे छे। हवे शुं करीशुं तो के तो विद्यार्थी मित्रों हवे अहीं आपणने संख्या आपेली छे, तो के आपणे शुं करीशुं संख्यानो तफावत शोधीशुं। तो के अहीं आपणे संख्या छे सत्तर वत्ता एक्स ओछा चौद, तो के अहीं सत्तर एक्स ओछा चौद आपणे एक समीकरण बनावीए, तो के सत्तर वत्ता एक्स ओछा चौद बराबर जीरो, आ एक समीकरण बने छे। हवे सत्तरमांथी चौद बाद करीए एटले केटला वधे, तो के एक्स वत्ता त्रण बराबर जीरो। હવે ત્રણ અહીં પ્લસમાં છે, બરાબરની સામેની બાજુ જોશે એટલે કેવા થઈ જશે, માઇનસ થઈ જશે, તો કે x બરાબર માઇનસ ત્રણ। તો વિદ્યાર્થી મિત્રો માઇનસ ત્રણ છે એ જવાબ આવશે નહીં, કારણ કે છે એ સંખ્યા ઋણમાં હોઈ શકે નહીં। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું જોવાનું છે, તો કે આપેલી સંખ્યાનો તફાવત કેવો હોય, તો કે તફાવત ઝીરો અથવા અગિયારનો ગુણક હોય તો તે સંખ્યાને આપણે છે એ અગિયાર વડે નિશેષ ભાગી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીં તફાવત ઝીરો આવતો નથી, તો હવે તે સંખ્યા અગિયારનો ગુણક હોઈ શકે, તો આપણે શોધીએ તો કે અગિયારની ગુણક સંખ્યા કઈ કઈ આવશે, તો કે અગિયાર બાવીસ તેત્રીસથી અનંત સુધીની સંખ્યાઓ છે એ અગિયારની ગુણક સંખ્યા છે। તો હવે આપણે સમીકરણ કયું મળ્યું હતું આપણને, એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો, તો કે આપણે તે સમીકરણમાં સંખ્યા મૂકીએ, તો કે આ સંખ્યા કઈ છે તેની ગુણક છે એટલે બરાબરની સામેની બાજુ લખવામાં આવશે। તો અહીં એક્સ વત્તા ત્રણ બરાબર આપણે અગિયાર લખીશું, તો અહીં એક્સ વત્તા ત્રણ, તો કે ત્રણ શેમાં છે આ બાજુ પ્લસમાં છે, તો સામેની બાજુ બરાબરની જશે એટલે કેવા થશે માઇનસ થશે, તો શું થશે અગિયાર ઓછા ત્રણ, તો આપણને છે એ એક્સ બરાબર કેટલા મળશે, તો કે સંખ્યા આઠ મળશે। તેવી જ રીતે અહીં આપણને બીજી સંખ્યા જોઈએ, તો કે બીજી સંખ્યા આપણને આપેલી છે બાવીસ, તો કે બાવીસ છે અગિયારનો ગુણક છે, તો કે અહીં આપણે શું કરીશું, તો કે હવે અહીં આપણે ત્રણ છે એ પ્લસમાં છે એટલે કે બરાબરની સામે બાજુ જશે એટલે કેવા થશે માઇનસ થશે, તો કે એક્સ બરાબર બાવીસ ઓછા ત્રણ એટલે એક્સ બરાબર શું આવશે ઓગણીસ છે એ જવાબ આવશે। તો વિદ્યાર્થી મિત્રો અહીં છે એ ઓગણીસ કેટલા અંકની સંખ્યા છે, બે અંકની સંખ્યા છે, તો કે બે અંકની સંખ્યા છે ત્યાં આવશે નહીં, ખાલી જગ્યામાં ફક્ત એક જ અંક મૂકવાનો છે। હવે અહીં આપણને છે એ સંખ્યા કઈ મળે છે, આઠ મળે છે, તો અહીં આપણે ખાલી જગ્યામાં મૂકીશું, તો કે બાણ ખાલી જગ્યા ત્રણસો નેવ્યાસી, તો એ ખાલી જગ્યામાં કેટલા આવશે આઠ મૂકીશું, તો સંખ્યા છે એ જમણી બાજુથી એકીસાન અને જમણી બાજુથી છે એ બે કિસાનનો તફાવત ઝીરો અથવા તો અગિયારનો ગુણક મળશે। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં છે એ એ ખાલી એ છે એ દાખલો કર્યો છે, હવે તમારે બીજો દાખલો પણ આપેલો છે તે તમારે જાતે કરવાનો છે, તેમજ પ્રશ્ન ચાર પાંચ અને છ જે તમારે ગણિતની નોટબુકમાં લખવાનો છે।